गुड मॉर्निंग। धोरण आठमा आपणे पाठ चाली रह्यो छे, पाठ 22 बराबर। तेना प्रश्नोना जवाबनी आपणे चर्चा करी रह्या हता। एमां एक वाक्यमां जवाब आव्या हता, बे प्रश्न थई गया हता। जेम के पहलो प्रश्न हतो, बे आना टैक्स गाड़ावाड़ा पासेथी कोण लेतुं हतुं। बे आना टैक्स गाड़ावाड़ा पासेथी कोण लेतुं हतुं, तो बे आना टैक्स गाड़ावाड़ा पासेथी नाकादार लेतो हतो। बीजू, आखी रात चक्रावा मारीने बड़दो क्यां आवी ऊभा हता। तो जवाब आवशे, आखी रात चक्रावा मारीने बड़दो बराबर टोलनी छापरी सामे आवीने ऊभा रह्या। क्यां आवीने ऊभा रह्या? टोलनी छापरी सामे आवीने ऊभा रह्या। चालो हवे जोईए त्रीजो प्रश्न। ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ વિદ્યાર્થીઓ, કે આઝાદી પહેલાં પહાડી લોકો કોનાથી ડરતા હતા? આઝાદી પહેલાં પહાડી લોકો કોનાથી ડરતા હતા? આઝાદી પહેલાં પહાડી લોકો અંગ્રેજોથી ડરતા હતા। શેનાથી ડરતા હતા? અંગ્રેજોથી। પછી આગળ જોઈએ, સોનલને મોટી બહેને શો પ્રશ્ન કર્યો? સોનલને મોટી બહેને શો પ્રશ્ન કર્યો? તો મોટી બહેને સોનલને એ પ્રશ્ન કર્યો કે સૂર્ય ઉગે જ નહીં તો શું થાય। પછી બીજો પ્રશ્ન એવી રીતે પૂછાય કે સોનલ મોટી બહેનના પ્રશ્નનો ઉત્તર ઉત્તર આપ્યો? તો જવાબ આવશે, સોનલે મોટી બહેનના પ્રશ્નનો આ ઉત્તર આપ્યો કે સૂર્ય ઉગે જ નહીં તો વીજળીનું બિલ ખૂબ આવે વિદ્યાર્થીઓ, બરાબર। એ ઉપરાંત તમને એક વાક્યમાં જવાબ પૂછાય કે મનુ ત્રણ કેળા બાબુની સાથે કેમ વેચી શક્યો નહીં? તો જવાબ આવશે, મનુ ત્રણ કેળા બાબુની સાથે વેચી શક્યો નહીં કારણ કે ખાનાર અને કેળા ત્રણ હતા, બરાબર। પછી એમ પૂછાય કે ચાની દુકાન ચલાવનાર પહાડીને અંગ્રેજ પર ગુસ્સો કેમ આવ્યો? તો જવાબ આવશે, ચાની દુકાન ચલાવનાર પહાડી એમ સમજ્યો કે અંગ્રેજ 2 કપ ટી કહીને એને દગાખોર કહ્યો છે, આથી તેને અંગ્રેજ પર ગુસ્સો આવ્યો વિદ્યાર્થીઓ। ચાલો હવે જોઈએ આપણે 2-3 વાક્યમાં જવાબ આપો। ગાડાના લાંધેલા વાસ પર ગાડાવાળો શા માટે સૂઈ ગયો? ગાડાના લાંધેલા વાસ પર ગાડામાં લાંધેલા વાસ પર ગાડાવાળો શા માટે સૂઈ ગયો? ચલો બોલો તો જવાબ। ચાલો, આખો દિવસ ગાડાવાળો જંગલમાં વાસ કાપીને ગામડિયો થાકી ગયો હતો। ગાડું હાંકતા હાંકતા ગાડાવાળાને ઊંઘ આવવા માંડી, એટલે તે ગાડામાં લાદેલા વાસ પર આવીને સૂઈ ગયો, બરાબર। એ રીતે લખજો જવાબ, આવડશે ને। બરાબર, ફરી બોલું છું, આખો દિવસ જંગલમાં વાસ કાપીને ગામડિયો થાકી ગયો હતો। ગાડું હાંકતા હાંકતા ગાડાવાળાને ઊંઘ આવવા માંડી, એટલે તે ગાડામાં લાંધેલા વાસ પર આવીને સૂઈ ગયો વિદ્યાર્થીઓ। ચાલો બીજો પ્રશ્ન જોઈએ, બાબુ સાથે મનુએ 3 કેળા કેવી રીતે વહેંચી ખાધા? તો મનુએ સૌથી પહેલાં 1 કેળું પોતે ખાધું, પછી બાકીના 2 કેળામાંથી 1 બાબુને આપ્યું અને બીજું પોતે ખાધું। આ રીતે બાબુની સાથે મનુએ 3 કેળા વેચીને ખાધા વિદ્યાર્થીઓ। હવે તમને સમજણ પડી ગઈ ને કે 3 કેળા વેચીને કેમ ખાધા। ચાલો હવે જોઈએ સ્વાધ્યાય નીચેના પ્રશ્નોના ઉત્તર જવાબ આપો। ટોલવાળા નાકાદારને 2 આના ન આપવાની ગામડિયાની યુક્તિ કેમ નિષ્ફળ ગઈ? ટોલવાળા નાકાને 2 આના ન આપવાની ગામડિયાની યુક્તિ કેમ નિષ્ફળ ગઈ? તો ટોલવાળા નાકાદારને 2 આના ન આપવા પડે તેથી ગામડિયો ગાડું લઈને વહેલી સવારે છાનોમાનો જંગલમાં બેઠો, આખો દિવસ ખૂબ વાસ કાપ્યો અને ગાડામાં ઠાંસી ઠાંસીને ભર્યા। સાંજ પડતા તે થાકી ગયો, એટલે ગાડામાં ગોઠવેલા વાસ પર સૂઈ ગયો। આખી રાત બળદો જંગલની ધરેડમાં
આટા મારીને છેક વહેલી સવારે ટોલની છાપરી સામે આવીને શું થઈ ગયા? ઊભા રહ્યા. ત્યારે દાંતણ કરવા બેઠેલા ટોલવાળા નાકાદારે ગાડું જોયું અને ગામડિયા પાસે ટોલના બે ત્રણ આના માંગ્યા. આમ ટોલવાળા નાકાદારને ટોલના બે આના ભર્યા વગર નીકળી જવાની ગામડિયાની યુક્તિ શું થઈ ગઈ? નિષ્ફળ ગઈ. બરાબર, ચાલો બીજું જોઈએ. મુંબઈના રેલવે અમલદારો તારને કેમ વાંચ્યા જ કરતા હતા? મુંબઈના રેલવે અમલદારો તારને કેમ વાંચ્યા જ કરતા હતા? તો જવાબ આવશે, એક દિવસ રેલના પાટાના કોરાણે ચાલતો પાડો અંગ્રેજની શું થયું, સોરી પાડો એન્જિનિયરની, સોરી વિદ્યાર્થીઓ ફરી બોલું છું, એક દિવસ રેલના પાટાની બાજુમાં ચાલતો પાડો એન્જિનથી અથડાઈને મરી ગયો. રેલના કાયદા પ્રમાણે કોઈ અકસ્માત થાય તો રેલવે માસ્તરે ઉપરી અમલદારને તાર લખીને તરત જ ખબર આપવા જોઈએ. આથી સ્ટેશન માસ્તર છોટુભાઈએ પોતાના હાથ નીચેના તાર માસ્તરને તાર કરી દેવા કહ્યું. પણ પાડા માટે અંગ્રેજીમાં કયો શબ્દ વાપરવો તેની ખબર ન હોવાથી તાર માસ્તરે છોટુભાઈને પાડાનું અંગ્રેજી પૂછ્યું. એટલે છોટુભાઈએ કહ્યું, ભેંસનો વર. તાર માસ્તરે આમ તાર કર્યો, વન હસબન્ડ ઓફ બફેલો ડાયડ અંડર એન્જિન. આથી મુંબઈના અમલદારો આ તાર વાંચ્યા જ કરતા હતા વિદ્યાર્થીઓ. બરાબર, ચાલો હવે જોઈએ આગળનો પ્રશ્ન. લાલાની મૂંઝવણ શી હતી? એની મૂંઝવણ પહાડીને કેમ ન સમજાય? તો આપણે જોઈએ, લાલાની મૂંઝવણ એ હતી કે પહાડ તો તંબુ જેવો હોય, તેના છાપરા ઉપર ખાટલો કેવી રીતે ઢાળીને લોકો સૂતા હશે? તો લાલાની આ મૂંઝવણ પહાડીને ન સમજાય, કારણ કે પહાડી પ્રદેશના જીવનથી લાલો અજાણ છે. એની પહાડીને નવાઈ લાગી હતી. બરાબર, ફરી બોલું છું, લાલાની મૂંઝવણ એ હતી કે પહાડ તો તંબુ જેવો હોય, તેના છાપરા ઉપર ખાટલો કેવી રીતે ઢાળીને લોકો સૂતા હશે? લાલાની આ મૂંઝવણ પહાડીને ન સમજાય, કારણ કે પહાડી પ્રદેશના જીવનથી લાલો અજાણ હતો. બરાબર, તેને પહાડીની નવાઈ લાગી હતી. ચાલો હવે એક્સ્ટ્રા એક પૂછાય કે ત્રીજા ટુચકામાં કયા કિસ્સામાંથી રમઝું ઉત્પન્ન થાય છે? તો આપણે, એક કૂતરો ભસતો ભસતો એક દોસ્તની પાછળ આવ્યો. આથી તે એ દોસ્ત ગભરાઈ ગયો. આ જોઈને એના દોસ્તે કહ્યું, ભસતા કૂતરા કરડે નહીં. જોકે એ કહેવતની એને ખબર હતી. ત્યારે એના મિત્ર એને કહ્યું, પણ આ કૂતરાને એ કહેવતની ખબર ન હોય ને, આ ઉત્તરમાં રમઝું ઉત્પન્ન થાય છે વિદ્યાર્થી. બરાબર, ચાલો હવે આપણે આગળનું જોઈએ. પ્રશ્ન નંબર બે, બીજું શું વળી એવો પ્રયોગ પોતે જ જે વાત કરે છે એના સમર્થન માટે વપરાય છે? એમના ઉદાહરણ જુઓ અને આવા બે વાક્યો બનાવો. પહેલું, પાડો એટલે ભેંસનો વર, બીજું શું વળી? ચારપાઈ એટલે ખાટલો, બીજું શું વળી? એના જેવા બીજા વાક્ય બનાવો. બરાબર, જેમ કે સાથીઓ એટલે સ્વસ્તિક, બીજું શું વળી? બરાબર, જળ એટલે પાણી, બીજું શું વળી? એ રીતે તમે જવાબ લખી શકો છો વિદ્યાર્થીઓ. બરાબર, તો હવે આપણે જોવાનું છે પ્રશ્ન નંબર ક વિભાગમાં રૂઢિપ્રયોગ છે અને ખ વિભાગમાં તેના અર્થ આડાવડા મૂક્યા છે, યોગ્ય જોડકા જોડો. વિદ્યાર્થીઓ, પરીક્ષામાં આ રીતે તમને પૂછાયું હતું, તો તમારે એકની સામે ચાર નંબર, બેની સામે પાંચ નંબર એવું નથી લખવાનું. કની સામે સાચો જવાબ લખવાનો છે, બની સામે સાચો, ત્રીજાની સામે સાચો અને ચોથાની સામે સાચો. તો પાડાનો ખાડો, પેટનો ખાડો પૂરવો. બરાબર, પહેલો છે પેટનો ખાડો પૂરવો, તો એનો આન્સર ત્રીજો આવશે, ભૂખ સંતોષવી.
પછી બીજું છે પેટનું પાણી ન હાલવું, તો કોઈ જાતની અસર ન થવી, બરાબર. ત્રીજું છે પેટે પાટા બાંધવા, તો પેટે પાટા બાંધીને એ તો કરકસર કરીને જીવવું, પેટે પાટા બાંધીને પાટા નહીં બાંધવા પણ જીવનમાં કરકસર કરવી વિદ્યાર્થીઓ. ચોથું છે પેટમાં પેસી નીકળવું, એટલે બીજાની છુપી વાત જાણવી, બરાબર. તો આ રીતે તમારે લખવાનું છે વિદ્યાર્થીઓ, લખશો ને ચલો, બરાબર ને. તો આ પ્રમાણે બધા જ પ્રશ્નોના જવાબ લખજો, અને તમારી પાસે બીજા પેપરમાં ટૂચકા આવે છે ને એ બે ત્રણ તમારે તમારી નોટબુકમાં પણ ચોંટાડવાના, બરાબર. સમજ પડી ગઈ વિદ્યાર્થીઓ? ચલો આવતા પીરિયડમાં આપણે અને આપણે આની ખાલી જગ્યા જોઈ લઈએ. ચાલો આ પાઠની આપણે ખાલી જગ્યા જોઈ લઈએ વિદ્યાર્થીઓ. આ પાઠમાં ખાલી જગ્યા હોય કારણ કે પરીક્ષામાં આપણને પૂછાય છે. ચાલો પહેલું જોઈએ. પહાડી લોકો ખાલી જગ્યા પવાલામાં વટે માર્ગો અને ચા વેચે, તો કયા પવાલામાં? મોરાદાબાદી પવાલામાં ચા વેચે. અબ તો ખાલી જગ્યા હો ગયા, તો કહેવાય કે અબ તો જય હિન્દ હો ગયા, બરાબર. ખાલી જગ્યાનું બિલ ખૂબ જ આવે બહેન, તો વીજળીનું બિલ ખૂબ જ આવે બહેન. પછી નીચેના વાક્યો કોણ કોને કહે છે જોઈએ. ટુ કપ ટી, આ વાક્ય કોણ કહે છે? તો આ વાક્ય એક અંગ્રેજ ચાના પહાડી દુકાનદારને કહે છે. લાવ બેના, આ વાક્ય ટોલવાળો નાકાદાર ગાડાવાળાને કહે છે. તુમ પહાડ કે રહેને વાલે હો, આ વાક્ય લાલો એક પહાડીને કહે છે, બરાબર. પછી ખરા ખોટા પૂછાય કે અલમોરામાં પહેલ વહેલી બેંક નીકળી, તો ખરું છે. બીજું ટોલવાળો અમલદાર ઉઠીને દાતણ કરવા બેઠો હતો, એ પણ એ ખોટું. છોટુભાઈ દેસાઈ પારડીના સ્ટેશને ટિકિટ ચેકર હતા, એ પણ ખોટું, બરાબર. આ રીતે તમે અત્યારે જે છે તે લખજો, પછી આપણે વ્યાકરણ એનો કરાવીએ વિદ્યાર્થીઓ. ચાલો આટલું લખીને તૈયાર રાખજો.